હેલો ફ્રેન્ડ્સ લર્ન સમથિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે લાલ બાલ અને પાલ નામની ત્રિપુટી કે જેમણે સ્વતંત્રતા આંદોલનની રાજનૈતિક દ્રષ્ટિ બદલી નાખી હતી તેમાં લાલ તરીકે ઓળખાતા લાલા લજપતરાય વિશે થોડીક માહિતી મેળવીશું જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ક્લિક કરો જેથી મારા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી અઢારસો પાંસઠના રોજ જૈન પરિવારમાં થયો હતો લાલા લજપતરાયને પંજાબના કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ હતું જે સરકારી શાળામાં ઉર્દુ અને ફારસી ભાષાના શિક્ષક હતા અને તેમની માતાનું નામ ગુલાબદેવી હતું લાલા લજપતરાય જન્મ સમયે ખૂબ કમજોર હતા તેમને કમજોર જોઈને તેમના માતા પિતા ખૂબ ચિંતા કરતા હતા અને મોટાભાગે તેઓ બીમાર રહેતા હતા અને ખૂબ વિશેષ પ્યારમાં ઉછર્યા હતા અને સમય જતાં તેમનું સ્વાસ્થ્ય પણ સારું થતું ગયું તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેર વર્ષની ઉંમરમાં તેમના લગ્ન રાધાદેવી સાથે થયા હતા તેમને લાગતું હતું કે લગ્ન કરવાથી અભ્યાસ પર તેની અસર પડશે પરંતુ પત્નીના વ્યવહારથી તેઓ સમજી ગયા કે તેમને એક જીવનસાથીના રૂપમાં એક શ્રેષ્ઠ સહાયક મળી છે અઢારસો એંસીમાં કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ લાહોર ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં ગયા હતા ત્યાં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે થયો હતો અઢારસો એંસીમાં લાહોરમાં આર્ય સમાજની સ્થાપના બાદ સ્વામી દયાનંદ સરસ્વતી દેશભરમાં ફરી ફરીને આર્ય સમાજની વિચારધારાનો પ્રચાર કરીને પંજાબની યાત્રા પર આવ્યા હતા ત્યાં લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા અને આર્ય સમાજના સંપાદક બની ગયા હતા કાયદાના અભ્યાસ દરમિયાન એ વિચાર તેમના મનમાં દ્રઢ બનતો રહ્યો કે ધર્મ અને રાષ્ટ્રવાદી વિચારોને એક સૂત્ર કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે પિતાની બદલી અઢારસો ચોર્યાસીમાં રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ ત્યાં આવી ગયા અઢારસો છ્યાસીમાં હિસારમાં તેમણે વકીલાતની શરૂઆત કરી હતી બાળપણથી દેશ સેવા કરવાની ઈચ્છા હતી તેથી દેશને વિદેશી શાસનથી મુક્ત કરવા પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આર્ય સમાજની હિસાર શાખાની સ્થાપના કરી હતી ઓગણીસો સાતમાં અમેરિકાનો પ્રવાસ કર્યો અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પાછા ફર્યા ત્યાં પણ તેમણે ન્યૂયોર્કમાં ઇન્ડિયન હોમરૂલ લીગ તેમજ યંગ ઇન્ડિયા માસિક અને હિન્દુસ્તાન ઇન્ફોર્મેશન સર્વિસીસ એસોસિએશનની સ્થાપના કરી ઓગણીસો અઠ્યાવીસમાં લાલાજીને પંજાબના લાયલપુરમાં એક રાજનૈતિક સંમેલનમાં બોલાવવામાં આવ્યા એમાં સાયમન કમિશનના બહિષ્કાર પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો સાયમન કમિશનના વિરોધના પ્રદર્શનમાં આખા દેશમાં આંદોલન કરવામાં આવ્યું લાહોરમાં તેના સંદર્ભે નીકળેલ એક અહિંસક પ્રદર્શન કર્યું જેમાં સાયમન ગો બેકના નારા સાથે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા પોલીસ જેમ્સ એ પોલીસને લાઠીચાર્જનો આદેશ આપ્યો જેમાં લાલા લાજપત લાઠીચાર્જથી જખમી થયેલા લાલા લજપતરાયે ભીડને જણાવ્યું કે હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો પ્રહાર બ્રિટિશ રાજના કફન પરનો અંતિમ ખીલો બની રહેશે ત્યારબાદ તેમની તબિયત દિન પ્રતિદિન બગડતી ગઈ ત્રણ નવેમ્બર ઓગણીસો ના રોજ દિલ્હી આવ્યા દિલ્હીમાં તેમની તબિયત વધુ બગડી અને લાહોર લઈ જવામાં આવ્યા ડૉક્ટરોએ તેમનો ઈલાજ કર્યો પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો અને અંતે સત્તર નવેમ્બર ઓગણીસસો ના રોજ દેશના વીર સપૂતનું અવસાન થયું આજના વિડીયોમાં આટલું જ જોઈશું હવે ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં આવજો